સુરત શહેરના વેપારીઓ સાથે દલાલ મારફતે ઓળખાણ કરી મોટા પાયે કાપડનો માલ ખરીદ્યા બાદ બજારોમાં સસ્તા ભાવે વેચીને છેતરપિંડીની ઘટનાઓ સામે આવી રહી છે. રાતોરાત દુકાને તાળા મારી ઉઠામણું કરનાર સારોલીની શ્રી કુબેરજી વર્લ્ડ ટેક્સટાઇલ માર્કેટના 4 વેપારીઓની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓને 18 જણના વીવર્સ પાસેથી ગ્રે કાપડનો માલ ખરીદ્યા બાદ 15 લાખનો ચૂનો ચોપડ્યો હતો, જેથી પોલીસે ચારેય ઠગબાજની ધરપકડ કરી વધુ તપાસ કામગીરી શરૂ કરી છે. 18 જણ મધુવન સર્કલ પાસે કેપિટસ સ્ટેટસમાં C-302માં રહેતા ધર્મેન્દ્ર ગોંડલિયા પાસેથી કાપડ દલાલ હનુમાન રામ ચૌધરી, વિનોદ જૈન, જયેશ જૈન અને મહાવીર મહેતાએ પોતે પ્રતિષ્ઠિત વેપારી હોવાની ઓળખ આપી શરૂઆતમાં તેમની પાસેથી ગ્રેપ કાપડનો માલ ખરીદ્યો હતો અને તેનું પેમેન્ટ સમયસર ચૂકવી વિશ્વાસમાં લીધા હતા. હનુમાન રામ મારફતે વિનોદે ગત તારીખ 27 જુલાઈથી 2 સપ્ટેમ્બર સુધીમાં 9 લાખનું અને મહાવીર મહેતાએ ઓગસ્ટના રોજ 6 લાખ રૂપિયાનો માલ ખરીદ્યો હતો, જે મળીને કુલ 15,38,000નો ગ્રે કાપડનો માલ ખરીદાયો હતો. નક્કી કરેલ સમય મર્યાદામાં આરોપીઓ માલનું પેમેન્ટ કરવામાં ગલ્લાતલા કર્યા બાદ પેમેન્ટ કરવા માટે હાથ ખંખેરી દીધા હતા. ધર્મેન્દ્રભાઈએ તેમની સાથે ઠગાઈ કરવામાં આવી હોવાનું ખ્યાલ આવતા જ ગત રોજ ફરિયાદ નોંધાવતા પીઆઈ એસઆર વેકરીએ અલગ અલગ ટીમો બનાવી ચારેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા, જે આરોપીને લઈને હાલ પોલીસ આગળની કાર્યવાહી શરૂ કરી છે.